સદેશ સમાચારોમાં આગળ વાત કરીએ અહીંયાથી હવે ખાસ તો ઇમારતોનું જંગલ ગણાતા મુંબઈ શહેરમાં નામી બિલ્ડર દ્વારા પર્યાવરણને જાળવવાના અને પ્રકૃતિનું સાનિધ્ય પોતાના ગ્રાહકોને મળે એ માટેનો એક અનોખો પ્રયાસ થઈ રહ્યો છે. રૂસ્તમજી બિલ્ડર્સ દ્વારા તેમના થાણેના પ્રોજેક્ટમાં ઓર્ગેનિક ફાર્મનો એક ગ્રીન ઝોન આપવામાં આવ્યો છે, જ્યાં એક ફાર્મ ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોને પ્રકૃતિની નજીક લાવવાનો પ્રયાસ થયો હતો. જોઈએ આ અંગેનો એક અહેવાલ. આધુનિકરણના આ સમયમાં આપણે પ્રકૃતિથી દૂર ને દૂર જતા જઈએ છે. મુંબઈને આપણે ઇમારતોના જંગલ તરીકે ઓળખીએ છીએ, પરંતુ મુંબઈના નામે બિલ્ડર રૂસ્તમજી ગ્રુપ દ્વારા એવા આયોજન થઈ રહ્યા છે અને એ રીતે એમના પ્રોજેક્ટ પ્લાન થઈ રહ્યા છે કે જ્યાં ગ્રીનરીને મહત્વ આપવામાં આવી રહ્યું છે અને આપણને સૌને શીખ મળી રહી છે કે આપણે કેવી રીતે પ્રકૃતિની સાથે જીવીએ. અને આવી જ શીખ તેઓ કંઈ આપવા માંગે છે ભારતની નવી પેઢીને પણ, એટલે કે બાળકોને પણ. અને આ માટે જ એમણે આયોજન કર્યું છે થાણાના એમના પ્રોજેક્ટની અંદર એક ફાર્મ ફેસ્ટનું. તો આ વિશે વધુ માહિતી આપવા માટે આપણી સાથે જોડાયા છે રૂસ્તમજી ગ્રુપના ડિરેક્ટર પરસીજી. પરસી સર, હું તમને એ પૂછવા માંગીશ કે આ ફાર્મ ફેસ્ટનું આયોજન કરવાનું મુખ્ય કારણ શું છે? તમે અત્યારે બોમ્બેમાં જોશો, સેટરડે સન્ડે બચ્ચાઓ માટે શું એક્ટિવિટી કરી શકે પેરેન્ટ્સો? આઈધર લોકોને મોલમાં લઈ જાય છે, યા પછી એ લોકો ટીવીના સંભે બેસીને આખો દિવસ ટીવી જોય છે, યા પછી કમ્પ્યુટર ગેમ્સ રમે છે. સો ધ હોલ આઈડિયા ઇઝ દેટ વી આર ઇન રિયલ એસ્ટેટ, આપણે રિયલ એસ્ટેટ બિઝનેસમાં છીએ, તો વી ડિસાઇડેડ ટુ ક્રિએટ ગ્રીન સ્પેસીસ વેર ચિલ્ડ્રન ઓન અ સેટરડે સન્ડે કેન ડુ મલ્ટિપલ એક્ટિવિટીઝ મા બાપ સાથે. દે કેન ડુ, દે કેન પ્લે વિથ ધેમ, દે કેન લર્ન એક્ટિવિટીઝ વિથ ધેમ, they get exposed to the open grounds, they get exposed to the green world that we are creating. So the idea is that kids should get exposed to what we je apre bachpan ma exposed thaya chhe, tare video games etla hata na hota, tare etlu tv hoto nu, et be char channels hata, par atyare tame, so the idea is to expose them to the green world. પોતાના બાળકોને પ્રકૃતિથી રૂબરૂ કરાવવા માટે ઘણા વાલીઓએ પોતાના બાળકો સાથે આ ફાર્મ ફેસ્ટની વિવિધ પ્રવૃત્તિમાં ભાગ લીધો હતો. અહીં ગાય દોહવાથી લઈ કુંભારકામ, વિવિધ વૃક્ષોની ઓળખ જેવી પ્રવૃત્તિઓનું આયોજન થયું હતું. બચ્ચાઓ આવે, જોઈ કે ગ્રીન જે પ્લાન્ટ્સ હોય છે, ટ્રીઝ હોય છે, લોકોનું ઇમ્પોર્ટન્સ શું હોય છે આપની લાઈફમાં. હાલમાં ગ્રીન હોમનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને પર્યાવરણની સંભાળ અંગે લોકો જાગૃત થઈ રહ્યા છે. નવી પેઢીને પ્રકૃતિની નજીક લાવવાનો એક સારો પ્રયાસ રૂસ્તમજી ફાર્મ ફેસ્ટમાં થયો છે. પહેલી વાત તો ગ્રીન હોમ એટલા માટે કે ગ્રીનરી આજની તારીખમાં બોમ્બેમાં ક્યાંય જોવા ન મળે, તો થાણામાં ગ્રીનરી આજ પર્ટિક્યુલર લોકેશનમાં એવું છે કે વધારે કરીને લેન્ડસ્કેપ ગાર્ડન્સ ને પ્રોપર જગ્યા છે, જે વધારે 90% કે 80% તમે કહી શકો કે ગ્રીનરી છે. આ ઉપરાંત આ ફાર્મની ખાસ વાત એ છે કે આ એક ઓર્ગેનિક ફાર્મ છે અને અહીં કેળા, લીંબુ, લીમડો, વિવિધ ફળ અને ફૂલોના વૃક્ષો લગાડવામાં આવ્યા છે. અને આયોજકોનું માનવું છે કે બગીચાનો અને તેના કુદરતી વાતાવરણનો લાભ તેમના ગ્રાહકોને લાંબા સમય સુધી મળતો રહેશે. મુંબઈ થાણેથી ઝરણા અલકંટીનો રિપોર્ટ. આ સાથે બજાર સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.